एक महत्वना समाचार सामे आवी रह्या छे तेना पर वात करिए तो महत्वना समाचार जे सामे आवी रह्या छे वडोदरामां शहेरीजनों ने बे दिवस पाणी नहीं मळे नर्मदानी लाइन में लीकेज थता शहेरमां बे दिवस पाणी काप लीकेज लाइन ने रिपेर करवानी कामगीरी ने लईने शहेरवासीओने पाणी काप भोगवो पड़शे तो वडोदरानी अंदर बे दिवस शहेरवासीओने पाणी नहीं मळे ज रीते लीकेज कारण लीकेजना कारण जेटलू पाणी वेड़फायुं छे तेना कारणे तेना समारकामने कारणे पण वडोदरावासीओने पीवानुं पाणी नहीं मळे एटले पाणी काप मूकवामां आवशे तो लीकेजने कारणे पाणी काप रहेशे। तो जे रीते वात करीए जे महत्वना समाचार हाल सामे आवी रह्या छे तो वडोदराना रीते बात करिए वडोदरानी अंदर पाणी नहीं मळे वडोदरावासीओने पीवानुं पाणी नहीं मळे आज सांजे ने आवतीकाल सवारे पाणी काप रहेशे। 29 तारीखे हळवा दबाणथी पाणी छोड़वामां आवशे। तो ज रीते महत्वनी वात करिए तो वडोदरावासीओने उनाळानी शरूआत थई गई छे परंतु क्यांक अलग अलग जग्याए जी रीते पाइपलाइनोनी अंदर भंगाण पछी वाल्वनी अंदर जी रीते रिकेजनी घटनाओ सामे आवती होय छे तेना कारणे हजारो लीटर करोड़ों लीटर पाणीनो वेड़फाट थतो होय छे जेमां आम प्रजाजनोने तेनुं भोगवुं पड़तुं होय छे। तो नर्मदा लाइनमां लीकेजने कारणे लाइन रिपेर करवानी कामगीरीने लईने पाणी काप रहेशे। तो नर्मदानी जे पाइपलाइन छे तेमां रिपेरिंगना कारणे आज सांजे ने आवतीकाल सवारे वडोदरावासीओने पाणी काप ભોગવવો પડશે। તો પાણી કાપ તંત્ર દ્વારા પાણી કાપ ભોગવવો પડશે। સમાન નોર્થ હરણી એરપોર્ટ બુસ્ટર કારેલી બાગમાં પાણી કાપ રહેશે। વાસરિયા બુસ્ટર આજવા રોડ ટાંકી પાણી ગેટ તરફના વિસ્તારોને પાણી કાપ નડશે। તો વડોદરામાં શહેરીજનોને બે દિવસ માટે પાણી કાપ ભોગવવો પડશે। તો નર્મદા લાઇનમાં લીકેજ થતા તેની રિપેરિંગ કામ માટે પાણી કાપ કરવો પડશે। ભોગવવો પડશે। તો આજે સાંજે ને આવતીકાલે સવારે વડોદરા શહેરની અંદર પાણી કાપ રહેશે। તો જો તે વાત કરીએ સમાન નોર્થ હરણી એરપોર્ટ બુસ્ટર રોડ વારસિયા પછી આજવા રોડ ટાંકી પાણી ગેટ વિસ્તારમાં પાણી નહીં મળે। આજવા રોડ પછી ટાંકી ગેટ વિસ્તારની અંદર બે દિવસ પાણી કાપ રહેશે। તો આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ। માનુ જણાવો કે જે રીતે વડોદરાવાસીઓને બે દિવસ આજ સાંજે અને આવતીકાલ સવારે જે રીતે પાણી કાપ તંત્ર દ્વારા કહેવામાં આવશે કે નર્મદા જે લાઇન છે તેમાં લીકેજને કારણે સારવાર માટે સમારકામ માટે બે દિવસ પાણી કાપ ભોગવવો પડશે, શું પરિસ્થિતિ સામે આવી રહી છે। પાર્થ, વડોદરાના 6 લાખ લોકોને પાણી પૂરું પાડતી આ પાઇપલાઇન છે અને રાયકા દોડકાથી જે મહીસાગરનું પાણી આવે છે એ પાઇપલાઇન નર્મદાની કેનાલની નીચે જ લીકેજ થઈ છે, એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। અત્યારે 2 દિવસથી આ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, કારણ કે જે મેઇન લાઇન છે નીચેથી કેનાલની નીચેથી જાય છે ત્યાંથી આ લાઇન લીકેજ થઈ છે, એના કારણે આ કામગીરી કરી છે। એટલે બાયપાસ બીજી એક પાઇપ નાખી અને આ કામગીરી કરવામાં આવી રહી છે। આજે લગભગ કામ પૂરું થઈ જશે અને આવતીકાલ સાંજ સુધીમાં લોકોને પાણી આપવામાં આવશે, પરંતુ કોર્પોરેશન આ કામગીરીના કારણે આજે સાંજે અને આવતીકાલે સવારે 2 ટાઈમ પાણી લોકોને નહીં મળે, જે લગભગ 6 લાખ જેટલા લોકો આ વિસ્તારની અંદર છે આ પાણી પૂરું પાડવામાં આવે છે એને। એટલે આ પાઇપની જે કામગીરી ચાલુ કરવામાં આવી છે એના કારણે આ કાપ મૂકવામાં આવ્યો છે અને લીકેજ થયું છે એના કારણે। સર, શું કામગીરી ચાલી રહી છે, ક્યારે રાબેતા મુજબ પાણી મળતું? અત્યારે અમે જે પ્લાનિંગ કર્યું છે એ જ પ્રમાણે પરફેક્ટ કામગીરી ચાલુ છે। અમે માનીએ છીએ એમ પ્રમાણે લગભગ રાત્રે 11-12 વાગ્યા સુધીની આ કામગીરી ચાલુ પૂરી થઈ જશે અને શહેરને જે 130 MLD જેટલું પાણીની ખોટ થાય તે લગભગ 12 કલાકના શટડાઉનમાં પૂર્ણ કરવાનું અમારું પૂરું પ્લાનિંગ છે। અત્યારની પરિસ્થિતિ જોતાં એ કામગીરી પૂરી થઈ જશે। વડોદરા શહેર માટે આ એક બહુ મોટી તકલીફ હતી
કે કેનાલની નીચે જતી એક 1354 mm પાણીની નળિકા જેની ઉપર લગભગ 11 જેટલા પંપો ચાલે છે મહીસાગર નદીમાંથી પાણી લાવવા માટે અને 130 mL પાણી આ પાણી નળિકા લાવે છે. જો આ કામગીરી સમયસર ન થાય તો શહેરમાં પાણીની બહુ મોટી તંગી વર્તી શકે એમ હતી. અમે 8 દિવસ પહેલાં જ્યારે આ ખ્યાલ આવ્યો કે કેનાલની નીચે આ લીકેજ થઈ ગયું છે અને કેનાલમાં અંદર જઈને રિપેર થઈ શકે એવું નથી કારણ કે કેનાલની નીચે છે, માટે તાત્કાલિક બાયપાસ લાઇન નાખી અને કામગીરી હાથ ધરેલી છે. તમામ શહેરીજનોને વિનંતી છે કે આ કામગીરી અમારે ભર ઉનાળામાં કરવી પડી છે, પણ એના લીધે અમે ઓછામાં ઓછો સમયમાં પાણી પુરવઠો કાર્યરત થાય એવો પ્રયત્ન કરીએ છીએ. લગભગ આવતીકાલ સવાર 7 થી આ કામગીરી પૂર્ણ થવાથી, સમય પર પૂર્ણ થવાથી પાણી પુરવઠો કાર્યરત થઈ જશે. લગભગ એકાદ વીક સુધી આ પાણીની ઘટને કારણે લો પ્રેશર વિસ્તારમાં આની અસર રહેશે અને અમને કોઓપરેટ કરવા માટે વિનંતી કરીએ છીએ. પાર્થ, આવી રીતે આજે કેનાલની નીચે પાઇપલાઇન લીકેજ થઈ છે એના કારણે અગમચેતીના ભાગરૂપે જ આ વહેલાથી કામ શરૂ કરી દેવામાં આવ્યું. આજે રાત સુધીમાં કામ પૂર્ણ થઈ જશે અને આવતીકાલ સવારે કાપ રાખવામાં આવશે અને ત્યારબાદ અઠવાડિયા સુધી લો પ્રેશરથી પાણી આપી અને પછી રાબેતા મુજબનો પુરવઠો કરવામાં આવશે એવી હાલ ખાતરી આપવામાં આવી રહી છે. પાર્થ જીવાનું સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.